દરેક મનુષ્ય એક સરખી સમસ્યાનો સામનો કરે છે દબાવ તણાવ કેમ 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 તમે એને વિશ્વવ્યાપી બનાવી રહ્યા છો તમે એવી ધારણા કરી રહ્યા છો ઓકે તમે તણાવમાં દબાણમાં છો અને બીજું શું અને વધુ એક પોઈન્ટ ત્રાસ લગ્ન કરીને યોગના માર્ગ પર ચાલવું અને લક્ષ્ય પર પહોંચવું કે લગ્ન કર્યા વગર યોગના માર્ગ પર ચાલવું ઉત્તમ રસ્તો કયો છે તો તેમણે તેમની પત્ની અને બાળકોના નામ દબાવ તણાવ અને ત્રાસ રાખ્યા છે પત્ની અને બે બાળકો દબાણ તણાવ અને ત્રાસ કેવું લાગે છે હું નથી ઇચ્છતો કે તમે યોગના માર્ગ પર ચાલો તમે જે કોઈ માર્ગ પર ચાલતા હો યોગને તમારી સાથે રાખો એ તમારા માર્ગને સરળ અને સુંદર બનાવશે તમે ઉત્તરમાં જાઓ કે દક્ષિણમાં જાઓ જો અંધારું હોય તો તમે ટોર્ચ લઈ જશો બરાબર ખાલી ઉત્તરમાં જનારા ટોર્ચ લઈ જાય અને દક્ષિણવાળા અંધારું લઈને જાય આવું કંઈ બનતું હોય છે ક્યારે ના તો તમે લગ્ન કરો છો કારણ કે તમને જરૂર છે તમે તમારી પત્ની સાથે નહોતા જન્મ્યા જન્મ્યા હતા તમે આ રીતે જન્મ્યા હતા એક સંપૂર્ણ માનવી કારણ કે તમને કેટલીક જરૂરિયાતો છે શારીરિક મનોવૈજ્ઞાનિક ભાવાત્મક કદાચ નાણાકીય કેટલી ખાતરી છે એ પણ હોય છે બરાબર તો વિવિધ પ્રકારની જરૂરિયાત લગ્ન એક એવા પ્રકારનું પેકેજ છે જે આ તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી કરે છે શારીરિક મનોવૈજ્ઞાનિક ભાવાત્મક સામાજિક અને ક્યારેક નાણાકીય જરૂરિયાતો પણ પૂરી થાય છે તો આ એક સંપૂર્ણ વ્યાપક સોદો છે કે તમે જો એકવાર લગ્ન કરો તો આ બધી જરૂરિયાતો એક સાથે પૂરી થઈ જાય ક્યારેક તેઓ તમારી અમુક જરૂરિયાતો પૂરી ન કરી શકે ત્યારે તમને તણાવ દબાવ અને ત્રાસ થાય છે હું તમને એ સમજાવવા માગું છું કે તમે તમારા હિત માટે લગ્ન કર્યા હતા કોઈની ખાતર બલિદાન તરીકે નહોતા કર્યા તમે તમારી જરૂરિયાતો અને હિત ખાતર લગ્ન કર્યા આ વાત તમે યાદ રાખજો સંપૂર્ણ જીવન માટે તમે લગ્ન કર્યા અને બીજી વ્યક્તિને પોતાની સાથે બાંધી કારણ કે તમને જરૂરિયાત હતી તમે બીજી વ્યક્તિના ભલા માટે નહોતું કર્યું હા કે ના આપણે સ્પષ્ટ થવું જોઈએ હા કે ના હા તો તમે યાદ રાખજો આટલું જો તમને યાદ રહેશે તો તમે થોડા કૃતજ્ઞ રહેશો ઓકે ભલે પેલી પાંચે પાંચ તમે જાણો છો પાંચ જરૂરિયાતો પૂરી ન થાય પણ બે પૂરી થાય તો તમે થોડા આભારી રહી શકો બરાબર કદાચ પાંચેય જરૂરિયાત પૂરી ના થઈ હોય પણ બે કે ત્રણ તો પૂરી થઈ જ છે તમારી પત્ની કે તમારા પતિએ તેમણે કરી કે નહીં જો તેમણે એકેય ના કરી હોત તો કદાચ તમે અત્યાર સુધી ત્યાં હોત જ નહીં હા કે ના જો તેઓ એક પણ જરૂરિયાત પૂરી ના કરી હોત તો હું નથી માનતો કે તમે તેમની સાથે હોત તેઓએ જરૂરિયાતો પૂરી કરી છે અમુક જરૂરિયાતો તે લોકોથી પૂરી નથી થઈ તો તમે પણ એવા છો તમે પણ જરૂરિયાતો પૂરી નથી કરી શક્યા બીજી વ્યક્તિની દરેક જરૂરિયાત અમુક તમે પૂરી કરી હશે અને અમુક નથી કરી શકતા તો કેમ આ દબાવ તણાવ અને ત્રાસ બની ગયા અત્યાર સુધી તમે જે કંઈ કરતા આવ્યા એનાથી ફરક નથી પડતો તમે જોઈચો તો ત્રણ દિવસના સમયમાં ભલે તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય ત્રણ દિવસના સમયમાં તમે શાંતિપૂર્ણ સ્થિતિ લાવી જ શકો છો ભલે પ્રેમ નહીં કે પરમાનંદ નહીં પણ ઓછામાં ઓછું ત્રણ દિવસના સમયમાં તમે શાંતિપૂર્ણ સ્થિતિ તો લાવી જ શકો છો જો તમે ઈચ્છો તો સો ટકા તમે ચૂપતો રહી શકો છો ફક્ત જે કંઈ બને શાંતિ સર્જાશે અને કદાચ તેમને તે ગમશે પણ ખરું તો યોગના માર્ગ પર ન ચાલો તમારો જે કોઈ માર્ગ હોય તેના પર યોગને લઈ જાઓ તમે જો યોગને લઈ જશો તો તે તમારા માર્ગને પ્રકાશિત કરશે જે કોઈ માર્ગ હોય તમે તમારો માર્ગ પસંદ કર્યો છે જરૂરિયાત મુજબ તમે પસંદગી કરી ચૂક્યા છો એટલે હું તમારા પર છોડું છું જેમણે હજી પસંદ નથી કર્યો તો હું ઈચ્છું છું કે તમે તમારો માર્ગ બંધનકારક જરૂરિયાતો પ્રમાણે નહીં પરંતુ સભાન જરૂરિયાતો પ્રમાણે પસંદ કરો તો જ્યારે જીવનકાળનો એ તબક્કો આવે તેવા સમયે તમારે સભાનપણે તમારા જીવન તરફ જોવાની જરૂર છે કે શું આજની જરૂરિયાતો પાંચ કે દસ વર્ષ પછી પણ આટલી જ મહત્વપૂર્ણ હશે શું આજે તમારી સાદી જરૂરિયાતો માટે તમારા જીવનને બાંધવું યોગ્ય રહેશે કે પછી માત્ર ક્ષણિક જરૂરિયાતો છે જો એ પ્રબળ જરૂરિયાત હોય તમે લગ્ન કરો જો એટલી પ્રબળ ના હોય તો તે ક્ષણિક છે કદાચ તમે તમારી જરૂરિયાતો સિનેમામાં જઈને સંતોષી શકો છો અને લગ્ન કરવાની જરૂર ના પડે હા આવા ઘણા લોકો હોય છે તેમની જરૂરિયાતો પ્રબળ નથી હોતી તે ક્ષણિક હોય છે પણ સામાજિક માળખું તેમને કહે છે કે ના તેમણે કરવું જ પડશે જરૂરી નથી એ સભાન પસંદગી હોવી જોઈએ જે કોઈ માર્ગ તમે લો પરંતુ એ સભાન પસંદગી હોવી જોઈએ કોઈ બંધનમાં ફસાયને નહીં કારણ કે જો તમે બંધનમાં પસંદગી કરશો તો તેની નિરાશા તમે આસપાસના લોકો પર કાઢશો કારણ કે તમને ગુલામી જેવું લાગશે અને તમને નહીં ગમે એટલે તમે એ લોકો પર કાઢશો અને એ લોકો તમારા પર કાઢશે તો તમે શું કરો છો તે મહત્વનું નથી કેવી રીતે કરો છો તે મહત્વનું છે આપણે જે કંઈ કરીએ છીએ આપણી જરૂરિયાત પ્રમાણે કરીએ છીએ પણ કેવી રીતે કરીએ છીએ એ આપણા જીવનની પ્રકૃતિ નક્કી કરશે શું એકલા ચાલવું એ વધુ ફાયદાકારક છે બીજા લોકો સાથે ચાલવા કરતાં હા જો તમારે ઝડપથી ચાલવું હોય આફ્રિકામાં એક કહેવત છે તેઓ કહે છે જો તમારે ઝડપથી ચાલવું હોય તો એકલા ચાલો તમારે જો લાંબુ ચાલવું હોય તો કોઈનો સંગાથ લો તમે જો લાંબી સફરે જતા હો તો કોઈનો સંગાથ રાખવો સારો છે પણ જો ટૂંકું હોય એને ઝડપથી જવું હોય તો એકલા ચાલો એ વધુ યોગ્ય છે ગૌતમે કંઈક અલગ કહ્યું જ્યારે કોઈએ તેમને પૂછ્યું આવો જ એક પ્રશ્ન તેઓએ કહ્યું કે એક મૂર્ખની સાથે ચાલવા કરતાં એકલા ચાલવું વધુ યોગ્ય છે કારણ કે તમને જોઈને તેઓ ખૂબ જ સ્પષ્ટ છે કે તમારી સાથે બીજું કોણ લગ્ન કરશે તો એ ગૌતમની કાર્ય કરવાની પદ્ધતિ હતી તો તેઓએ કહ્યું તેઓ હંમેશા લોકોને સંગાથ લેવા વિશે ના કહેતા તેઓએ કહ્યું કે આ જીવન એ ખૂબ ટૂંકી મુસાફરી છે તમને સંગાથની શું જરૂર છે તમે જ્યારે શરીર છોડશો એ લાંબી મુસાફરી છે ત્યાં હું તમારી સાથે હોઈશ આ તેમની ઓફર છે પણ તમે માનો છો જીવન લાંબુ છે તો કદાચ તમને સંગાથની જરૂર છે તો તમે સંગાથ લો પણ તમે તેની સંભાળ કેવી રીતે કરો છો તે ખૂબ મહત્વનું છે જો તમારે તેનું સંચાલન સમજદારીપૂર્વક કરવું હોય તો એ ખૂબ મહત્વની બાબત એ છે ખાસ કરીને તમારા બાળકો સાથે આ કરવું ખૂબ જ આવશ્યક છે કે તમારું મનોવૈજ્ઞાનિક અને ભાવાત્મક માળખું તમારા જીવનની મૂળભૂત હકીકતની આસપાસ રહેવું જોઈએ તમારા જીવનની મૂળભૂત હકીકત એ છે કે તમે નશ્વર છો તમારા મનોવૈજ્ઞાનિક અને ભાવાત્મક માળખાની રચના તમારી નશ્વરતાની આસપાસ થવી જોઈએ આ ખૂબ મહત્વનું છે તમે જો સતત સચેતો કે આ ખૂબ જ ટૂંકું જીવન છે કોઈ પણ ક્ષણે તમે મૃત્યુ પામી શકો છો તો પછી તમે તમારા જીવનની ગોઠવણ અને સંચાલન એક ચોક્કસ રીતે કરશો જ્યારે તમને ખબર છે કે સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે તમે ગમે ત્યારે મૃત્યુ પામી શકો છો તો તમારી પાસે ગુસ્સે થવાનો ક્યાં સમય છે તમારી પાસે ઝઘડો કરવાનો પણ સમય નથી તમારી પાસે નિરાશ થઈને બેસી રહેવાનો પણ સમય નથી કારણ કે ઘડિયાળ ટીક 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 ચાલી રહી છે કારણ કે તમારું મનોવૈજ્ઞાનિક બંધારણ તમારી અમર હોવાની ધારણા ઉપર બનેલું છે તેના કારણે જ તમારી પાસે ખૂબ સમય છે લડવાનો હતાશ થવાનો નિરાશ થવાનો ગુસ્સે થવાનો કે ચીડવવાનો આ બધા માટે ઘણો સમય છે તેથી આ ખૂબ મહત્વનું છે કે દરેક વ્યક્તિ પોતાના મનોવૈજ્ઞાનિક અને ભાવાત્મક માળખાની ગોઠવણ પોતાના અસ્તિત્વની નશ્વર પ્રકૃતિની આસપાસ કરે આખરે તો તમે પાછલી પેઢી અને આવનાર પેઢી વચ્ચેની એક લાઠી જ છો બરાબર હા ખૂબ ઓછા સમય માટે તમારા હાથમાં છે આ દુનિયા ત્યારબાદ કોઈ બીજાના હાથમાં એ હશે તમે જોશો કે પાછલી પેઢી પાસેથી આ લાઠી લેવાની પ્રક્રિયા કેટલી કદરૂપી રીતે થાય છે અને તેને આગલી પેઢીને સોંપવાની પ્રક્રિયા પણ ખૂબ ભયાનક રીતે થતી હોય છે બસ એટલા કારણે કે લોકોના મનનું માળખું તેમની અમર હોવાની માન્યતા પર બંધાયેલું છે તેઓને તેમની નશ્વરતા નથી દેખાતી તમે જો સતત સભાન હો કે તમે નશ્વર છો તો સ્વાભાવિક રીતે જ સમજદારીથી વ્યવહાર કરશો તમારી પાસે કોઈ મૂર્ખતા માટે સમય નહીં હોય માની લો તમે જાણો છો કે કાલે તમે મૃત્યુ પામવાના છો શું આજનો સમય તમે કોઈની સાથે ઝઘડો કરવામાં કાઢશો કારણ કે તમારો સમય પસાર થઈ રહ્યો છે અને તમારો સમય અત્યારે પણ પસાર થઈ રહ્યો છે નહીં કે ડોક્ટર તમને કોઈ ભયાનક બીમારીનું નિદાન કરે પછી અત્યારે પણ તે વીતી જ રહ્યો છે બરાબર જો તમે આ શક્યતા વિશે જાણવા ઈચ્છતા હો તેની વિશાળતાને જાણવા ઈચ્છતા હો તો સમય ખૂબ તેજીથી પસાર થઈ રહ્યો છે અને સમય એક તુલનાત્મક અનુભવ છે જો તમે ખુશ અને આનંદિત રહો તો ભલે તમે સો વર્ષ સુધી જીવો એ ખૂબ ટૂંકું જીવન છે ખૂબ ઓછા સમયમાં જતું રહેશે તો આ ટૂંકા જીવનમાં ક્યાં સમય છે તમારી પાસે તણાવ દબાણ કે ત્રાસ માટે હું નથી જાણતો તમને ક્યાં સમય મળે છે આનું કારણ માત્ર એટલું છે કે તમે માનો છો કે તમે અમર છો તે તમારી સૌથી મોટી ભૂલ છે આ બસ એક નાનો પ્રવાસ છે તમારે તેનું સંચાલન બને તેટલું પ્રભાવશાળી અને આનંદિત રીતે કરવું જોઈએ તમે ભલે બ્રહ્માંડ વિશે ન જાણો તો ઓછામાં ઓછું જીવનના આ અંશ વિશે જાણી શકો આટલું બધા સાથે થવું જોઈએ